વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના વિડીયોમાં જોયું ચેપ્ટર 6 સુધી. આજે આપણે આગળ જોઈએ ચેપ્ટર 7, ગુજરાતમાં સૌથી મોટું, સૌથી વધુ અને સૌથી લાંબું. એટલે કે ગુજરાતમાં સૌથી મોટી વસ્તુ જે હોય, સૌથી મોટી નદી, જિલ્લો, વસ્તી, સૌથી વધુ, સૌથી લાંબુ, તો એનું તમને અહીંયા કેટલાક નામ આપેલા છે. જોઈએ, સૌથી વધુ વિસ્તાર ધરાવતો જિલ્લો તો છે કચ્છ. આ છે તમારે યાદ રાખવાનું છે અને આના ઉપરથી તમારે વિકલ્પોના જવાબ આપવાના છે. સૌથી વધુ વસ્તી ધરાવતો જિલ્લો તો છે અમદાવાદ, જે હાલ 58 લાખ જેટલી છે. ત્યાર પછી સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો જિલ્લો તો છે સુરત, જેમાં તમને આપ્યું છે 968 દર ચોરસ કિલોમીટર. એટલે કે 968 દર ચોરસ કિલોમીટરે વ્યક્તિઓની સંખ્યા આપેલી છે. ત્યાર પછી છે સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર, અમદાવાદ છે જે 58 લાખ. અહીંયા તમને બંને એક જ આપેલું છે, અહીંયા જિલ્લો આપેલો છે જ્યારે અહીંયા શહેર આપેલું છે. બંનેમાં જવાબ છે એ સેમ આવશે, અમદાવાદ. ત્યાર પછી સૌથી લાંબો દરિયા કિનારો ધરાવતો જિલ્લો જામનગર છે, 354 કિલોમીટર છે. અહીંયા દરિયા કિનારાનું આપેલું છે કે સૌથી લાંબો દરિયા કિનારો છે એ જામનગર જિલ્લામાં આવેલો છે. ત્યાર પછી સૌથી લાંબી નદી સાબરમતી છે, જેની લંબાઈ છે 321 કિલોમીટર. ત્યાર પછી સૌથી વધુ પાણીનો જથ્થો ધરાવતી નદી તો એ છે નર્મદા. સૌથી વધુ ક્ષેત્રફળમાં ફેલાયેલું સરોવર તો એ છે નળ સરોવર, જે છે 186 ચોરસ કિલોમીટર. ત્યાર પછી સૌથી મોટું બંદર કંડલા છે, જે કચ્છમાં આવેલું છે. ત્યાર પછી એકમાત્ર ગિરિમથક સાપુતારા છે, જે છે એ ડાંગ જિલ્લામાં આવેલું છે. ત્યાર પછી એકમાત્ર આંતરરાષ્ટ્રીય હવાઈ મથક અમદાવાદ શહેરમાં આવેલું છે. ત્યાર પછી સૌથી લાંબો પુલ ગોલ્ડન બ્રિજ છે, જે નર્મદા નદી પર, અને એની લંબાઈ છે 1430 મીટર, જે સૌથી લાંબો બ્રિજ છે. સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે, જે છે સિવિલ હોસ્પિટલ. સૌથી મોટી સિંચાઈ યોજના સરોવર છે, એ સરોવર યોજના છે, જે નર્મદા નદી પર છે. સૌથી મોટો મેળો વૌઠામાં ભરાય છે, એ છે અમદાવાદ જિલ્લામાં આવેલો છે. ત્યાર પછી સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરમાં આવેલી છે, જે છે જિલ્લા જિલ્લા ભરૂચમાં આવેલું છે. ત્યાર પછી સૌથી મોટી દૂધની ડેરી છે એ અમૂલ છે, જે આણંદમાં આવેલી છે. સૌથી મોટું ખેતીવાડી ઉત્પન્ન બજાર ઊંઝામાં આવેલું છે અને એ મહેસાણા જિલ્લામાં છે. સૌથી ઊંચું પર્વત શિખર ગિરનાર પર્વત પર ગોરખનાથ શિખર છે, જેની ઊંચાઈ છે 1170 મીટર. સૌથી વધુ મંદિરોનું શહેર ભાવનગર જિલ્લાનું પાલીતાણા છે, જેમાં 863 જૈન મંદિરો આવેલા છે. હવે આજે તમને માહિતી આપેલી છે એના ઉપરથી તમારે વિકલ્પોના જવાબ આપવાના છે. જોઈએ પહેલો વિકલ્પ, ગુજરાતનો સૌથી લાંબો પુલ કઈ નદી પર બાંધવામાં આવ્યો છે, તો એ છે નર્મદા, જેનું નામ હતું ગોલ્ડન બ્રિજ. ત્યાર પછી છે નળ સરોવરનું ક્ષેત્રફળ કેટલા ચોરસ કિલોમીટર છે, 354, 186, 968 કે 1430. તો જવાબ આવશે 186 ચોરસ કિલોમીટર. ત્યાર પછીનું છે ગુજરાતનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર કયું છે, અમદાવાદ, સુરત, જૂનાગઢ કે આણંદ. તો જવાબ આવશે અમદાવાદ. ત્યાર પછીનું, ગુજરાતની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત ક્યાં આવેલી છે, સાપુતારા, અમદાવાદ, અંકલેશ્વર કે કંડલા. તો જવાબ આવશે અહીંયા અંકલેશ્વર.
त्यार पछी छे पांचमू पालीताणामां केटला जैन मंदिरो आवेला छे 170 1730 968 के 863। तो अहींया तमे जोई शको छो सौथी वधु मंदिरो धरावतुं पालीताणा छे एमां 863 जैन मंदिरो छे। तो जवाब आवशे डी। त्यार पछी आगळ जोईए चेप्टर 8 शहर अने उद्योग। तमने अहींया केटलाक उद्योगो आपेला छे अने ए कया शहेरमां आवेला छे ए पण तमने कहेवामां आवेलुं छे, ए तमारे याद राखवानुं। अहींया तमने त्रण छे ए चित्रो आपेला छे। पेलुं छे ए भावनगर जिल्लानुं छे અલંગનું શિપ બ્રેકિંગ યાર્ડ, બીજું છે વેરાવળ ગીર સોમનાથ જિલ્લો અને મત્સ્ય ઉદ્યોગ, પછીનું છે સુરત હીરા ઉદ્યોગ। તો અહીંયા તમને ઉદ્યોગો આપેલા છે। ખાંડ એ શહેર કયા કયા શહેરમાં છે, તો કે બારડોલી, કોડીનાર અને ઉના। ખાતર તો કલોલ, કંડલા અને ભરૂચ। કાગળ છે એ ક્યાં આવેલું છે, તો કે અમદાવાદ, વાપી અને બાવળા। કાપડ ઉદ્યોગ છે એ અમદાવાદ, સુરત અને વડોદરા। ખડિયાર ઉદ્યોગ છે એ અમદાવાદ, મોરબી અને રાજકોટ। ચીનાઈ માટીની ચીજો થાન, મોરબી અને વાંકાનેર। જરીકામ ખંભાત અને સુરત। જહાજ ભાંગવાનો ઉદ્યોગ અલંગ અને ચશાણા। ત્યાર પછી ડેરી ઉદ્યોગ મહેસાણા, આણંદ અને પાલનપુર। દવાઓ છે એ ક્યાં બનાવવામાં આવે છે, તો કે અમદાવાદ, વડોદરા અને અંકલેશ્વર। ફિલ્મ સ્ટુડિયો છે એ હાલોલ અને ઉમરગામ। મત્સ્ય ઉદ્યોગ છે એ જાફરાબાદ, વેરાવળ અને માંગરોળ। મીઠું કચ્છ, ભાવનગર અને ખારાઘોડા। ત્યાર પછી છે રિફાઇનરી વડોદરા અને જામનગર। સાડીઓ સુરત, જામનગર અને જેતપુર। સિમેન્ટ પોરબંદર, દ્વારકા અને રાણાવાવ। હીરા ઉદ્યોગ સુરત, ભાવનગર અને પાલનપુર। તો આ જે ઉદ્યોગો આપેલા છે એના ઉપરથી તમારે અહીંયા વિકલ્પોના જવાબ આપવાના છે। પહેલો વિકલ્પ, કોડીનારમાં સાનું ઉત્પાદન કરવાનો ઉદ્યોગ વિકસ્યો છે, ખાતર, કાગળ, કાપડ કે ખાંડ। તો અહીંયા તમારી પાસે જવાબ આવશે ખાંડ। જે તમે અહીંયા આગળ પહેલું જ છે એ જોઈ ગયા છો કે ખાંડ છે એમાં કોડીનાર આવે છે। ત્યાર પછી છે ચીનાઈ માટીની ચીજો બનાવવાનો ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે, તો એનો જવાબ આવશે મોરબી। ફિલ્મ સ્ટુડિયો ક્યાં આવેલો છે, ભાવનગર, હાલોલ, આણંદ કે થાન, તો જવાબ આવશે હાલોલ। ત્યાર પછી હીરા ઉદ્યોગ સાથે કયું શહેર સંકળાયેલું છે, કંડલા, વેરાવળ, સુરત કે મહેસાણા, તો આ તમે સહેલાઈથી કહી શકો કે સુરત। ખાતર બનાવવાના કારખાના ક્યાં આવેલા છે, જામનગર, પાલનપુર, અમદાવાદ કે ભરૂચ, તો અહીંયા જવાબ આવશે ભરૂચ। ત્યાર પછીનું ખંભાતમાં કયો ઉદ્યોગ વિકસ્યો છે, રિફાઇનરી, સિમેન્ટ, જરીકામ કે કાપડ, તો જવાબ આવશે જરીકામ। ખંભાત છે એમાં જરીકામ છે એ કરવામાં આવે છે। ત્યાર પછી આગળ જોઈએ ચેપ્ટર 9 ગુજરાતના અભયારણ્યો। જિલ્લાઓના નામ આપેલા છે, કયું અભયારણ્ય આવેલું છે એ પણ આપેલું છે, અને એ અભયારણ્યમાં કોણ રહે છે, મુખ્ય પ્રાણીઓ કે પક્ષીઓ છે એ તમને આપેલું છે। પક્ષીઓ પક્ષીઓ પક્ષીઓ, રેંચ રેંચ રેંચ, ચિકારા, ઘુડખર, વાઘ અને સાબર, વન્ય પ્રાણી, સિંહ, કાળિયાર, જળચર જીવો। અહીંયા તમને કેટલાક ચિત્રો આપેલા છે, નળ સરોવર, દાહોદ જે રીંછ માટે જાણીતું છે, ડાંગ વાઘ અને સાબર માટે છે, કચ્છ શિકારા અને ઘુડખર માટે, વેળાવદર કાળિયાર માટે, પિરોટન ટાપુ જળચર જીવો માટે, અને ગીર જંગલ છે એ સિંહ માટે। જે તમને અહીંયા નામ પણ આપેલા છે અને અભયારણ્યના નામ પણ આપેલા છે, તો એના ઉપરથી તમારે પ્રશ્નોના જવાબ આપવાના છે। જોઈએ પહેલો સવાલ, પક્ષીઓનું અભયારણ્ય ક્યાં જિલ્લામાં આવેલું છે, જામનગર, જૂનાગઢ, કચ્છ કે અમદાવાદ, તો તમે અહીંયા ત્રણ છે એ
आपेला छे तमने अमदावाद राजकोट अने महेसाणा। तो अहींया अमदावाद राजकोट अने महेसाणामांथी अमदावाद आपेलू छे, तो जवाब आवशे अमदावाद। त्यार पछी रतन महाल सानू अभ्यारण्य छे, अहींया तमने आपेलू छे रतन महाल छे ए सानू अभ्यारण्य छे, तो के रेंछनू अभ्यारण्य छे, तो जवाब आवशे बी। पछीनू भावनगर जिल्लामां कयुं अभ्यारण्य आवेलू छे, अहींया तमे जोई शको छो भावनगर जिल्लो छे एमां वेड़ावदर काड़ियारनुं अभ्यारण्य आवेलू छे, तो अहींया जवाब आवशे वेड़ावदर। त्यार पछी गीरनुं जंगल सानू अभ्यारण्य छे, तो अहींया तमने जवाब आपेलू छे गीरनुं जंगल छे सानू अभ्यारण्य छे, तो के सिंहनुं, तो जवाब आवशे सिंह। त्यार पछी वाघ अने साबर माटेनुं अभ्यारण्य कयुं छे, अहींया तमने आपेलू छे वाघ अने साबर माटे, तो छे डांग। अने तमे अहींया पण जोई शको छो वाघ अने साबर माटे बरड़ी पाड़ा जे डांगमां आवेलू छे, तो जवाब आवशे डी। तो आ रीते तमे प्रश्नोना जवाब छे ए आपी शको छो। तो अहींया तमारुं नवमुं चेप्टर छे पूरुं थाय छे, त्यार पछीनुं दसमुं चेप्टर छे आपणे नेक्स्ट विडियोमां जोईशुं। वंदे मातरम।